કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું પરંતુ હવે હાર્દિક પટેલ આગામી બે જૂન ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ હાજરીમાં ભાજપમાં જોડાશે કમલમમાં બપોરે બાર વાગે સત્તાવાર રીતે હાર્દિક પટેલ કેસરીયો ખેસ ધારણ કરશે અને સત્તરમી ના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખ પદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું ને તેમને ટ્વીટ પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો ને પાર્ટીના તમામ હોદ્દાઓને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું હાર્દિક પટેલ બાર માર્ચ બે ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા ત્યારથી અત્યાર સુધી એટલે કે ત્રણ વર્ષ બે મહિના અને છ દિવસ સુધી તે કોંગ્રેસમાં રહ્યા હતા જે એક હજાર એકસો એકસઠ દિવસ થાય છે અને આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે ને તાજેતરમાં કુડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથરિયા અને દિનેશ બાભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણે બેઠક યોજી હતી અને બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસ થી નારાજ છું કોણ ના પાડે છે ને આ વાત જપ જાહેર છે કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે